પહેલી નરકનું 84,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી
અને પ્રથમ તીર્થંકર તરીકે આવશે એટલે એમની માતા 12 સ્વપ્નમાં ભવન જોશે. 14 સ્વપ્ન માત્ર તીર્થંકરની માતાને જ આવે છે તેવું નથી, ચક્રવર્તીની માતાને પણ 14 સ્વપ્ન આવે છે. પણ બંનેમાં ફરક એ છે કે ચક્રવર્તીની માતા અસ્પષ્ટ રીતે સ્વપ્નોને જુએ છે અને તીર્થંકરની માતા સ્પષ્ટ રૂપે આ 14 મહાસ્વપ્નોને જોઈને તેઓ જાગતા હોય છે. તો આ પરમાત્મા મહાવીર દેવ કહેવાતા 27 ભવ, બાકી તો દરેક તીર્થંકરની બાબતમાં જેટલા ભવો કયા છે તેટલા જ છે. પણ પરમાત્મા મહાવીર દેવની બાબતમાં બોલીએ છીએ 27 ભવ, પણ થયા છે ઘણા બધા ભવો. એ ભવોની અહીં નોંધ લીધી નથી. જે માત્ર સંગની પંચેન્દ્રિયના સ્વરૂપમાં જેટલા ભવો કર્યા એ ભવોની નોંધ લેવાય છે. કારણ કે પરમાત્મા મહાવીર દેવ નૈસારના ભવની અંદર સમ્યક દર્શન એ ગુણની પ્રાપ્તિ કરી અને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિનું કારણ સુપાત્ર દાન હતું. સુપાત્ર દાન કર્યા પછી ગુરુ ભગવંતોએ વાપરી લીધું અને ત્યાર પછી ગુરુ ભગવંતને માર્ગ બતાવવા માટે જાય છે. ત્યારે મુનિ કહે દ્રવ્ય એ માર્ગ, મહાત્મા એમ કહે છે ભાઈ તમે તો જે માર્ગ બતાવો છો એ તો દ્રવ્ય માર્ગ છે, ભાવ માર્ગ અપવર્ગ. ભાવ માર્ગ એટલે તો મોક્ષનો માર્ગ, તે ભાવ માર્ગ છે. એટલે તે સમયે નૈસારના જીવની અંદર ઔચિત્ય પાલન વગેરે ગુણો જોઈને મહાત્માએ નમસ્કાર મહામંત્ર આપ્યો અને પશ્ચિમ મહાવિદેહની અંદર આ નૈસારને એટલે પરમાત્મા મહાવીર દેવના આત્માને નૈસારના ભાવમાં સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થઈ. આપણને બધાના ઘણા બધા ભાવો થયા હોય પણ નોંધ સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી લેવાય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ પૂર્વે પરમાત્મા મહાવીર દેવના પણ અનંત 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 ભાવો થયા, પણ એની કોઈ જગ્યાએ ક્યાંય નોંધ લેવાતી નથી. એટલે દરેક તીર્થંકર પરમાત્માના આત્માને પણ ભાવોની ગણતરી સમ્યક દર્શનની પ્રાપ્તિથી છે. નૈસાર જૈન ધર્મી ન હતો પણ આર્ય દેશના એક સંસ્કાર હતા અને આજે પણ કેટલીક જગ્યાએ આપણને સંસ્કાર જોવા મળે છે કે જ્યારે વાપરવા બેસે એના પૂર્વે જો કોઈ અતિથિ આવે તો એને આપીને ભોજન કરવું. બસ આ ભાવ લગભગ બધાના મનની અંદર, જૈન હોય કે અજૈન હોય, આર્ય દેશની અંદર ઉત્પન્ન થયેલી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આવે તો એને ખવડાવીને જ પાછી મોકલે એવો એક પ્રકારનો સંસ્કાર હતો. અને એ સંસ્કારના કારણે આ નૈસારના જીવને એટલે કે પરમાત્મા મહાવીર દેવના આત્માને સમ્યક દર્શન ગુણ એનો લાભ થયો. સમ્યક દર્શન ગુણના પ્રભાવે નૈસાર કાળ કરીને પહેલા દેવલોકની અંદર એટલે કે સૌધર્મ દેવલોકની અંદર ઉત્પન્ન થયા. કારણ કે નિયમ છે કે આત્મામાં સમ્યક દર્શન ગુણ હોય અને તે સમયે જો આયુષ્યનો બંધ કરે, જો એ મનુષ્ય કે તિર્યંકની અવસ્થામાં હોય તો નક્કી વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે, એના સિવાય બીજું કોઈ આયુષ્ય બંધાય નહીં. અને દેવ અને નારક એનામાં જો સમ્યક દર્શન ગુણ હોય તો નક્કી મનુષ્યનું આયુષ્ય બાંધે, એના સિવાય એ બીજું કોઈ આયુષ્ય ન બાંધે. નૈસાર પહેલા દેવલોકનું વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે. ચાર પ્રકારના દેવોમાં વૈમાનિક દેવો તે શ્રેષ્ઠ ક્વોલિટીના ગણાય છે. કારણ કે દેવો અધોલોકમાં પણ છે, દેવો તીર્થાલોકમાં પણ છે, દેવો ઉર્ધ્વલોકમાં પણ છે. આ વૈમાનિક દેવ ઉર્ધ્વલોકમાં ગણાય છે, ભવનપતિ અને પરમાધામી અધોલોકમાં ગણાય છે, વ્યંતર વાણવ્યંતર અને ત્રિયક ચુંબક જ્ઞાતિના દેવો તીર્થાલોકમાં પણ નીચેના ભાગમાં ગણાય, જ્યોતિષી દેવો તીર્થાલોકના ઉપરના ભાગમાં ગણાય, જ્યારે વૈમાનિક દેવો ઉર્ધ્વ લોકમાં ગણાય છે. તો એ ઉર્ધ્વ લોકની અંદર પહેલા દેવલોકમાં પલ્યોપમનું આયુષ્ય, કારણ કે મિનિમમ આયુષ્ય વૈમાનિક દેવમાં આત્મા જાય એટલે પલ્યોપમનું મિનિમમ આયુષ્ય હોય. તત્વા સૂત્રના ચોથા અધ્યાયની અંદર તમારે એ આયુષ્યની વાત આવી ગઈ. તો મિનિમમ પલ્યોપમનું આયુષ્ય એ પૂર્ણ થયું અને પછી મરીચી તરીકે એટલે પરમાત્મા ઋષભદેવના પૌત્ર એમના પુત્ર ભરત મહારાજા અને એને ત્યાં મરીચી તરીકે તે ઉત્પન્ન થાય છે. ઉત્તમ સંસ્કાર તો હતા જ અને સંસ્કારના કારણે એને ત્યાં પણ ચારિત્ર ગ્રહણ કરવાનું મન થયું, ચારિત્ર ગ્રહણ પણ કર્યું. પણ ચારિત્ર ગ્રહણ કર્યા પછી એને લાગ્યું કે હવે મારાથી આ ચારિત્ર સારી રીતે પાડી શકાય તેમ નથી, પણ ઘરે જવું એ તો બિલકુલ વ્યાજબી ન ગણાય
એટલે ઘરે જવું નથી અને ચારિત્ર પાડી શકાય તેમ નથી એવી સ્થિતિની અંદર એને વચ્ચેનો માર્ગ કાઢ્યો. જે વચ્ચેનો માર્ગ એટલે આ હિન્દુ ધર્મની શરૂઆત જે આપણે કહીએ છીએ એ હિન્દુ ધર્મની શરૂઆત અહીંથી થઈ. મરીચીએ ભગવાન મહાવીરના આત્માએ ત્રીજા ભવની અંદર ત્રિદંડી વેશ ધારણ કર્યો અને ત્રિદંડી વેશ બધા સાધુથી એ જુદા પડી જાય. એટલે કોઈ પણ વ્યક્તિ ભગવાન પાસે આવે ત્યારે આનું અલગ રૂપ જોઈને બધા એની પાસે જાય. કારણ કે હંમેશા નિયમ છે, કુતૂહલ વૃત્તિ ત્યાં જાગે, ભાઈ આ બધાથી જુદા કેમ? એટલે લોકો બધા ત્યાં એમની પાસે જવા લાગ્યા. પણ મરીચી હજુ માર્ગમાં હતા, એ પોતે સમજતા હતા કે આ મારી નબળાઈ છે. ખરેખર તો ચારિત્ર જે પરમાત્મા ઋષભદેવ ફરમાવી રહ્યા છે અને બીજા સાધુ ભગવંતો જે ચારિત્ર પાડી રહ્યા છે એ જ યોગ્ય છે, પરંતુ મારાથી એ પાલન નથી થતું. એટલે કોઈ પણ આવે તો એને માર્ગ સાચો બતાવે. એ એમ જ કે ભાઈ હું જે કરી રહ્યો છું તે યોગ્ય નથી. અને એટલે જ્યારે ચૈત્ય વંદન આપણે કરીએ છીએ, સામાન્ય રીતે અરિહંત પરમાત્માની સમક્ષ ગુરુ મહારાજને વંદન આપણે કરતા નથી, પણ તેમ છતાંય ચૈત્ય વંદનની વિધિમાં જાવંત કેવી સાહુ નામનું સૂત્ર મૂકી દીધું અને એ સૂત્ર દ્વારા સદગુરુ ભગવંતોને આપણે નમસ્કાર પણ કરીએ છીએ. પણ જેને નમસ્કાર કરી રહ્યા છીએ એના માટેનું માત્ર એક વિશેષણ એમાં મૂકી દીધું. ભરત ઐરાવત અને મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોને મારા નમસ્કાર હો. પણ તિવિહેણ તિદંડ વિરયાનમ, જેઓ ત્રણ દંડથી વિરામ પામેલા છે, મન દંડ, વચન દંડ અને કાય દંડ. મન દ્વારા જેઓ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરતા નથી, વચન દ્વારા સાવધ્ય ભાષા બોલતા નથી અને કાયા દ્વારા શ્રેષ્ઠ પ્રકારની જૈનાનું જેઓ પાલન કરી રહ્યા છે, આવા સાધુ સાધ્વીજી ભગવંતોને મારા નમસ્કાર કરો. તો મરીચી એ તો ત્રણ દંડ એના કારણે એને તો ઓલો ત્રિદંડીપણાનો વેશ ધારણ કરેલો છે. એટલે વિરૂપ સ્વરૂપ જોઈને લોકો જાય છે, સાચો માર્ગ બતાવે છે અને સાચો માર્ગ બતાવીને વળી પાછા પેલા બધા ભગવાન પાસે જઈને ચારિત્ર ગ્રહણ કરે છે. પણ એક વખતે બીમાર પડ્યા તેવા સમયે કોઈએ સેવા ન કરી, કારણ કે અવિરતી વાળા હવે ગણાય. ભલે ચારિત્ર ગ્રહણ કર્યું પણ હવે ચારિત્રથી તેઓ પતિત પરિણામી થયા છે, એટલે અવિરતી વાળાની સેવા કોઈ વિરતી વાળો કરે નહીં. એટલે આપણા દેવ દેવીઓ એ બધા અવિરતી વાળા કહેવાય અને શ્રાવક અને સાધુ તે વિરતી વાળા કહેવાય. એટલે શ્રાવક અને સાધુ દેવ દેવીને વંદન વત્તિયાએ, કુવણ વત્તિયાએ આ રીતે બોલીને એની આરાધના ન કરે. એટલે જ્યારે પણ આપણે કાયોત્સર્ગ દેવ દેવી અંગેનો કરીએ છીએ ત્યારે વંદન વત્તિયાએ વગેરે પદો બોલતા નથી, ડાયરેક્ટ અન્નત્ત સૂત્ર બોલવામાં આવે છે. કારણ કે તે અવિરતી વાળા છે, સમ્યક દ્રષ્ટિ છે પણ અવિરતી સમ્યક દ્રષ્ટિ છે. એના કરતા શ્રાવક અને સાધુ તે ઉપરની ભૂમિકામાં છે, પણ તેમ છતાંય સાધર્મિક તરીકે એને પ્રણામ કરીએ છીએ અને પ્રણામ કરીને આપણી ધર્મ આરાધનાની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે અને વિઘ્ન આવે તો દૂર થાય એ આશયથી આપણે દેવ દેવીનું માત્ર સ્મરણ કરીએ છીએ. પણ વંદન, પૂજન, સત્કાર, સન્માન એ દેવ દેવીના કરવાના હોતા નથી. આજે તો દેવ દેવીના પૂજનો પણ ઘણા વધી ગયા, નાકોડા ભૈરવનું પણ પૂજન હોય અને એમાં ઓલા અરિહંત પદના પૂજન કરતા, સિદ્ધ ચક્ર પૂજન કરતા એમાં ભીડ વધારે જોવા મળે, એટલે એ યોગ્ય નથી. કારણ કે ઓરિજિનલ તો સિદ્ધ ચક્ર મહાપૂજન અને શાંતિ સ્નાત્ર આ બે જ ઓરિજિનલ છે. બાકીના બધા પૂજનો પાછળથી ભૌતિક સુખની કામના માટે ઉભા થયેલા છે. એટલે અહીં પણ વિવેક રાખવાનો છે. તો મરીચીનો આત્મા અવિરતી વાળો છે અને અવિરતી વાળો હોવાના કારણે એ બીમાર પડે છે તેવા સમયે પણ કોઈ સાધુ એની સેવા કરતા નથી. કારણ કે સાધુનું ગુણસ્થાન છઠ્ઠું અને સાતમું છે અને આ વધારેમાં વધારે ચોથા ગુણસ્થાન કે સમ્યક દર્શન ગુણ હોય તો ચોથા ગુણસ્થાન કે છે, એટલે સેવા ન કરે. એટલે કોઈ પણ સાધુ ભગવાન આપણે જઈએ ત્યારે એમ ન કહી શકે આવો બેસો, તમારો ધંધો કેમ ચાલે છે, શું છે, આવા કોઈ સમાચાર સાધુ સાધ્વીજી ભગવંતો આપણી પાસેથી લઈ ન શકે.
कारण के एने ए संसार ने उत्तेजन आप्यु केवाय ए संसार ने कदापि उत्तेजन ना आपे ज्यारे पण आपणे जईए तेवा समये तमारी आराधना शुं चाले छे ए पूछ्या पछी जे खूटती कड़ी होय एनी पूर्ति करे हवे आ आराधना करीने आगळ वधवानुं छे ए प्रकारनी प्रेरणा करे પણ આવી કોઈ સાંસારિક વાતચીત સાધુ ભગવંતો તે કરી ન શકે જગત ચંદ્ર સુરીશ્વરજી મહારાજા ડેલાવાળા બહુ ઉત્તમ ચારિત્ર રામસુરી ડેલાવાળાના તે શિષ્ય પણ પોતાના સગા ભાઈ પણ આવે તો પણ કડક સૂચના સંસારની કોઈ વાત કોઈ પણ સાધુ પાસે બેસીને અહીં કરવાની નહીં તમારી જે તકલીફો હોય તે તમે જાણો પણ અમારી પાસે આવીને આવી કોઈ વાતો કરીને સમય બગાડવાનો નહીં માત્ર ને માત્ર સ્વાધ્યાય બસ એના સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નહીં એટલે અહીં મરીચીની કોઈ સેવા નથી કરતું એટલે એને એમ થયું કે જો કોઈ એક શિષ્ય મળી જાય તો વધારે સારું એટલે એક વખતે આ ગૌતમ સ્વામીનો જીવ કપિલ એ તે સમયે એમની પાસે આવ્યો અને એને પણ એમને તો શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરી ભાઈ ચારિત્ર ત્યાં જ છે એ જ ગ્રહણ કરવા યોગ્ય છે પણ આ કપિલ એને ખાલી એટલું પૂછી લીધું કે શું ત્યાં ધર્મ છે તમારા માર્ગમાં ધર્મ નથી ત્યારે માત્ર મરીચીનો જીવ એટલું જ બોલ્યો કપિલ અહીં પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે બસ આટલી ઉત્સુત્ર પ્રરૂપણા એના કારણે પોતાનો એક કરોડા કરોડ સાગરોપમ જેટલો સંસાર વધી ગયો જો કે એમનો મોક્ષ ત્યારે જ થવાનો હતો કારણ કે પરમાત્મા ઋષભદેવે કહી દીધેલું ભરત મહારાજાને કે તારો પુત્ર મરીચી તે છેલ્લા તીર્થંકર થશે અને છેલ્લા તીર્થંકર હંમેશા ચોથા આરાના 89 પખવાડિયા બાકી હોય ત્યારે તેનું નિર્વાણ થાય અને એના 72 વર્ષ પહેલા તેમનો જન્મ થાય પહેલા તીર્થંકર ત્રીજા આરાના 89 પખવાડિયા બાકી હોય ત્યારે નિર્વાણ પામે અને એનો જન્મ એના પૂર્વે 84 લાખ પૂર્વ પહેલા થાય આ સનાતન નિયમ છે અવસર પીડી કાળ ત્યારે ચાલતો હોય ત્યારે એક કરોડાકરોડ સાગરોપમમાં આ રીતે 24 તીર્થંકર પરમાત્માઓ થાય ઉત્સર પીણી કાળમાં ત્રીજા આરાની શરૂઆતમાં અરિહંત પરમાત્મા થાય અને એ ત્રીજો આરો આખો એમાં 23 તીર્થંકર પરમાત્મા અને ચોથા આરામાં એક છેલ્લા જે તીર્થંકર જે હોય તે થાય એટલે આ રીતનું ચક્ર આપણું ચાલ્યા જ કરે છે કાળ ઉત્સર પીણી હોય કે અવસર પીણી હોય પણ અવસર પીણી કાળની અંદર પ્રતિકૂળતા વધારે હોય ઉત્સર પીણી કાળમાં અનુકૂળતા વધારે હોય આપણે બધા વર્તમાનમાં અવસર પીણી કાળમાં છીએ અને અવસર પીણીમાં પણ આ અવસર પીણીનું નામ હુંડા અવસર પીણી છે જે અનંત કાળ ચક્ર પસાર થાય ત્યારે આવો ખરાબ સમય આવે હુંડા અવસર પીણી એટલે હુંડામાં હુંડી અવસર પીણી ખરાબમાં ખરાબ અવસર પીણી ઉતરતો કાળ તે આ કાળ ચાલી રહ્યો છે તમે જેના ઉપર ઉપકાર કરો એ તમારા ઉપર અપકાર કરે એવા પ્રકારનો વિષમ કાળ ચાલી રહ્યો છે અને તેવા સમયે કર્મ નિદ્રાનો અવસર વધારે પ્રાપ્ત થાય કારણ કે પ્રતિકૂળતા વધારે આવે અને સમતાથી સહન કરતા જાઓ તો કર્મની નિદ્રા તે પણ વધતી ચાલે એટલે આ કાળ કર્મ નિદ્રા કરવા માટેનો વધારે યોગ્ય કાળ છે પણ એ ત્યારે શક્ય છે કે જો આપણે સમતાપૂર્વક સહન કરી શકીએ સહન કરીએ પણ સમતા ન હોય તો પછી કર્મની નિર્જરા ન થાય ઉલટાનો નવો કર્મ બંધ થાય અહીં મરીચીએ કર્મ ઉપાર્જન કરી લીધું પોતાનો એક ક્રૂડાકોષ આને ઉત્સૂત્ર પ્રરૂપણા કહેવાય એટલે આનંદ ગંધી મહારાજાએ અનંતનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું પાપ નહીં કો ઉત્સૂત્ર ભાષણ વિષયો ધર્મ નહીં કો જગ સૂત્ર શરીર મોટામાં મોટું પાપ એ જો કોઈ હોય તો ઉત્સૂત્ર પ્રરૂપણા છે પરમાત્માએ કહ્યું એનાથી ઉલટા માર્ગે લોકોને ચડાવવા એના જેવી પ્રરૂપણા એ બીજી કોઈ નથી અને એ આત્માના અનંત સંસારને વધારે છે એટલે અનંત કાળ આત્માને બે જગ્યાએ રહેવા મળે ટ્રેન હંમેશા બે સ્ટેશને વધારે વખત ઊભી રહે પહેલું સ્ટેશન અને છેલ્લું સ્ટેશન આપણું પહેલું સ્ટેશન નિગોદ ત્યાં આપણી ટ્રેન અનંત કાળ માટે ઊભી હતી
આપણો છેલ્લો સ્ટેશન મોક્ષ, ત્યાં પણ અનંત કાળ માટે આપણે ત્યાં રહીશું. એટલે વચ્ચેનો જે ગાળો છે એ વચ્ચેના ગાળામાં તો આમ તેમ અથડાયા જ કરીએ છીએ, એમાંથી મુક્ત થવા માટેનો પુરુષાર્થ પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પ્રમાણે ચાલવાથી છે મોક્ષ સુધી પહોંચી શકાય. એટલે અનંત આત્માઓ મોક્ષે પહોંચ્યા છે. ઘણા લોકો એમ કે ભાઈ સમયે સમયે આટલા કર્મ બંધાયા જ કરે તો મોક્ષ કેવી રીતે થાય? અનંત આત્માઓ આજ દિવસ સુધી મોક્ષે પહોંચ્યા છે, ભલે અનંત કાળથી કર્મ બંધાતું હોય. માટી અને સોનું એનો સંબંધ ઘણા કાળનો છે. ખાણમાંથી જ્યારે કાઢો તે વખતે સોનું, ઓછું અને માટીના થર ઘણા જામેલા હોય, પણ તેમ છતાંય એના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે એટલે સોનું અને માટી જુદા પડી જાય, અને જુદા પડ્યા પછી ક્યારે માટીનો સંયોગ સોનાની સાથે ન થાય. એમ આત્મા એ સોનું છે, કર્મ એ માટી છે. આત્મારૂપી સોના ઉપર આ કર્મરૂપી માટી અનંત કાળથી વળગેલી છે. સંવર અને નિર્જરા દ્વારા એ કર્મની માટીને દૂર કરી શકાય, અને એક વખત એ માટી દૂર થઈ ગઈ પછી કદાપી શુદ્ધાત્માને કર્મની માટી લાગવાની નથી. તો બસ આપણે તે ભૂમિકાએ પહોંચવાનું છે. પણ એ ભૂમિકાએ પહોંચવા માટે પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર ચાલવાનો પુરુષાર્થ કદાચ આપણું વીર્ય ઓછું પડે તો ન જ ચાલી શકાતું હોય, તો પણ દ્રઢ શ્રદ્ધા રાખીને આગળ ચાલવાનું છે. જો શ્રદ્ધા નથી તો પછી પરમાત્માના શાસનમાંથી આપણે ફેંકાઈ જઈએ છીએ. એટલે શ્રદ્ધા એ પાયો છે, અને માટે આપણા 36 કર્તવ્યમાં સૌથી પહેલું કર્તવ્ય છે મન હ જિનાણમ આણમ. જિનેશ્વર પરમાત્માની આજ્ઞા માનવી આ સૌથી પહેલું કર્તવ્ય છે. જો પાડવાની વાત બીજા નંબરમાં છે, પહેલા નંબરમાં માનવાની વાત છે. માન્યા પછી જેટલું વીર્ય સ્ફુરે એટલી આજ્ઞાનું પાલન, અને જે આજ્ઞાનું પાલન નથી થતું એ આજ્ઞા જે પાડી રહ્યા છે એના તરફ અત્યંત બહુમાન ભાવ, બસ એ બહુમાન ભાવ આપણને પણ આજ્ઞા પાલનમાં સહાય કરશે. એટલે જ્યાં સુધી પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા છે ત્યાં સુધી પણ આપણે માર્ગમાં છીએ. શ્રદ્ધાથી પણ નીચે ગયા એટલે માર્ગ ભ્રષ્ટ થઈ જઈએ, અને માર્ગ ભ્રષ્ટ થઈએ એટલે તિર્યંચ અને નરક ગતિ પણ આપણા માટે ખુલ્લી થઈ જાય. આપણે શત્રુંજયના સ્તવન નરક તિર્યંચ ગતિ વારા રે, યાત્રા કરી ભવિજન શુભ ભાવે નરક તિર્યંચ ગતિ વારા રે. એટલે શત્રુંજય મહાતીર્થની જે ભાવપૂર્વક યાત્રા કરે છે એની તિર્યંચ અને નરક ગતિને કાયમના માટે તાળા લાગી જાય છે. પણ જીવ જ્યારે શ્રદ્ધાથી ડગમગી જાય છે ત્યારે વળી પાછી આ ગતિઓ પણ ખુલ્લી થઈ જાય છે. એટલે અહીં મરીચીના આત્માએ, ભગવાન મહાવીરના આત્માએ મરીચીના ભાવમાં આ જે ભૂલ કરી એનું પરિણામ એ આવ્યું. સંસાર તો એટલો વધ્યો પણ એને જૈન દીક્ષા હવે જલ્દી પ્રાપ્ત થતી નથી. ભલે અહીં પણ સારું જીવન જીવે છે, એના કારણે કર્મસત્તા મનુષ્ય પછી દેવનો જન્મ આપે છે, વળી મનુષ્યમાં આવે છે, વળી દેવ થાય છે, પણ મનુષ્ય તરીકે જ્યારે આવે છે ત્યારે દરેક વખતે ત્રિદંડીપણું જેને પ્રાપ્ત થયા કરે છે. કારણ કે એ દોષની આલોચના ન કરી આલોયા પાપથી છૂટીએ. કયા પાપથી આપણો છુટકારો થાય? તો કે જે પાપની આલોચના કરી હોય એ પાપથી આપણે છૂટી શકીએ. જે પાપની આલોચના નથી થઈ એ પાપથી આપણે મુક્ત નથી થઈ શકતા. એટલે એ કર્મ ઉદયમાં આવ્યા કરે અને જીવને હેરાન કર્યા કરે. ભગવાનના જીવને પણ 16 ભવો સુધી, છેક 16મા ભવમાં જૈન દીક્ષા પ્રાપ્ત થઈ. ત્યાં સુધી દરેક ભવમાં આ મનુષ્યને દેવ ભવો એ જ રીતે ચાલ્યા છે, પણ મનુષ્યમાં આવ્યા ત્યારે એને પરમાત્માનું શાસન નથી મળ્યું, ત્રિદંડીપણું એ ચાલુ આવ્યું છે. પણ અકામ નિદ્રા કરતા કરતા વળી 16મા ભવની અંદર એને સંયમ જીવન પણ પ્રાપ્ત થઈ ગયું, અને પણ ત્યાં પણ એક ભૂલ કરી બેઠા. જે સંયમ જીવન ઉત્કૃષ્ટ રીતે પાડી રહ્યા છે એની અંદર પણ ક્યાંક અહંકારે આંચકો મારી દીધો. પોતાના પિતરાઈ ભાઈ કઝિન વિશાખાનંદી પોતે જે નગરની અંદર વિહાર કરી રહ્યા છે તે નગરની અંદર લગ્ન કરવા માટે આવેલા છે, અને એ મહાત્મા ગોચરી વોરવા જતા હતા
અને તે સમયે ગાયનો ધક્કો લાગવાથી તે પડી ગયો અને ત્યારે વિશાખાનંદીએ કહ્યું કે તમારું કોઠા પાડવાનું બળ ક્યાં ગયું કે ગાયના ધક્કાથી તમે પડી ગયા. બસ ત્યાં અભિમાને આંચકો માર્યો અને એ અભિમાને તેવા સમયે એની પાસે નિયાણું કરાવી દીધું. નિયાણું એટલે ધર્મના બદલામાં કોઈ પણ મોક્ષ સિવાયની કોઈ પણ પ્રકારની અપેક્ષા, એને નિયાણું કહેવાય. અહીં ભગવાન મહાવીરના આત્માએ 16મા ભવમાં આ મોટી ભૂલ કરી કે આ સંયમ જીવનના પ્રભાવે એક તો મળ્યું તું પણ માંડ માંડ સંયમ જીવન પ્રાપ્ત થયેલું અને એમાં પણ હારી ગયા એ રીતે કે ત્યાં નિયાણું કરી લીધું કે આના પ્રભાવે હું વિશાખાનંદીને મારનારો થાઉં. બસ હવે તો તપ છે, તપના કારણે તો અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય એટલે એને પણ આ નિયાણું કર્યું. હવે તપ નિષ્ફળ તો જાય નહીં એટલે તે સમયે તો એ સાધુ જીવન સંયમ જીવન એના પ્રભાવે દેવલોકમાં ગયા. પણ દેવલોકમાંથી 18મા ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે તેઓ આવ્યા. હંમેશા નિયમ છે કે વાસુદેવ અને પ્રતિ વાસુદેવ મરીને નરકમાં જ જાય, નરક સિવાય એની કોઈ ગતિ ન થાય. આપણે જે 63 શલાકા પુરુષો કહીએ છીએ એમાં 24 તીર્થંકર પરમાત્મા, 9-12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિ વાસુદેવ અને 9 બળદેવ, આ રીતે કુલ 63 શલાકા એટલે કે શ્રેષ્ઠ પુરુષો છે, ઉત્તમ પુરુષો છે. એમાં 24 તીર્થંકર પરમાત્મા એ તો નિયમા મોક્ષે જાય, 12 ચક્રવર્તી જો સંયમ સ્વીકારે તો મોક્ષ અથવા તો દેવલો, પણ જો સંયમ ન સ્વીકારે તો નક્કી 7મી નરકમાં જાય. અને વાસુદેવ અને પ્રતિ વાસુદેવ એ તો નિયાણું કરીને જ આવેલા હોય અને નિયાણાના કારણે બધાને મરીને નરકમાં ચાલ્યા જવું પડે. જ્યારે બળદેવ વાસુદેવના જ ભાઈ હોય પણ બ્રહ્મચારી હોય એટલે એ ગુણના પ્રભાવે એની પણ સદગતિ થાય. તો અહીં વાસુદેવ તરીકે ભગવાનનો આત્મા અહીં આવેલો છે પણ પેલું નિયાણું કરેલું છે અને વિશાખાનંદી એ સિંહ તરીકે ઉત્પન્ન થયો છે. પેલો કપિલ જે 3જા ભવમાં મળેલો ગૌતમ સ્વામીનો જીવ એ હવે અહીં એમનો સારથી બની ચૂક્યો છે અને પરમાત્મા વાસુદેવ બન્યા છે. તો તેવા સમયે હવે જ્યારે આવેશમાં આવીને સિંહને બે જડબાથી ચીરે છે તે સમયે ગૌતમ સ્વામીનો જીવ એને નમસ્કાર મહામંત્ર સંભળાવે છે અને એના કારણે એના તરફ આ જીવને પ્રીતિ ઉત્પન્ન થાય છે અને પરમાત્માના આત્મા તરફ અસત ભાવ ઊભો થયેલો છે. અને હવે ભગવાન વાસુદેવ હતા અને આ ચીરવાના કારણે છે 7મી નરકમાં અહીંથી પહોંચી ગયા. બોલો જૈન શાસ્ત્રો કેટલા પ્રામાણિક છે એની આ નિશાની છે. જૈન શાસ્ત્રોએ ભગવાને પણ જે ભૂલ કરી એની વાતને ક્યાંય છુપાવી નથી. દરેક જગ્યાએ કોઈ કે ભાઈ ભગવાન નરકે ગયા, આપણે એક વાર નહીં બે વાર નરકે ગયા. બોલો જૈન શાસ્ત્રો આટલા બધા પ્રામાણિક છે કે ભાઈ ભગવાનના આત્માએ જો પણ જો ભૂલ કરી તો એને પણ આ સજા થઈ. ગુરુની બાબતમાં પણ કેટલા પ્રામાણિક છે જૈન શાસ્ત્રો. ભાઈ જેટલાય જૈન દીક્ષા લીધી એ બધાને વંદન કરવું જ એવું નથી. જૈન દીક્ષા લેવા છતાંય જે પરમાત્માની આજ્ઞા મુજબ ચારિત્ર પાળતા નથી, પાર્શ્વસ્થ અવસન્ન કુશીલ સંસક્ત અને યથા છંદના પ્રકારમાં આવે છે તો એવા સાધુઓને વંદન કરવાનો નિષેધ કર્યો છે. એટલે આટલી બધી આ શાસ્ત્રોની પ્રામાણિકતા છે. એટલે અહીં પરમાત્માનો આત્મા એને ભૂલ થઈ ગઈ, મરીને સીધા 7મી નરકમાં અને આયુષ્ય 33 સાગરોપમ. બોલો કેટલું મોટું આયુષ્ય! સાગરોપમ એને સમજવા માટે પલ્યોપમ સમજવો પડે અને પલ્યોપમ એટલે એક યોજન ઊંડો, એક યોજન લાંબો, એક યોજન પોળો એવો ખાડો. યોજન એટલે તમારા 3200 માઇલ, આટલો ઊંડો, આટલો લાંબો, આટલો પોળો એવો ખાડો. એ ખાડાની અંદર યુગલિક મનુષ્યના વાળ ઠાંસી ઠાંસીને ભરવાના. યુગલિક મનુષ્યના વાળ એટલા માટે કે આપણા વાળની જે બારીકાઈ છે એનાથી 3000મા ભાગની બારીકાઈ યુગલિક મનુષ્યના વાળની છે. એટલે એ વાળથી ખાડો ઠાંસી ઠાંસીને ભરવાનો અને ઉપરથી ચક્રવર્તીનું સૈન્ય પસાર થઈ જાય. ચક્રવર્તી જેની સ્ત્રીઓ પણ 1,92,000
આટલી બધી તો સ્ત્રીઓ હોય, 32,000 કટબદ્ધ રાજાઓ એમની આજ્ઞાને અનુસરતા હોય, 96 કરોડ ગામડાઓના સ્વામી હોય, 84 લાખ ઘોડા, 84 લાખ હાથી, 84 લાખ રથ, આટલો બધો અપાર વૈભવ હોય, એનો પરિવાર એટલો મોટો હોય કે એક ટંકની રસોઈમાં 1 ટન જેટલું નમક જોઈએ, આટલો મોટો પરિવાર આખો આ ખાડા ઉપરથી પસાર થઈ જાય તો એક પણ વાળ દબાય નહીં એટલો ઠાંસી ઠાંસીને એ ખાડો ભરવાનો, અને પછી 100 વર્ષ પસાર થાય ત્યારે 1 વાળ કાઢવાનો, બીજા 100 વર્ષ પસાર થાય ત્યારે બીજો વાળ કાઢવાનો, ત્રીજા 100 વર્ષ પસાર થાય ત્યારે ત્રીજો વાળ કાઢવાનો, 100 વર્ષે 1-1 વાળ કાઢતા, જ્યારે ખાડો ખાલી થાય ત્યારે 1 પલ્લો પંપ થાય, અને આવા 10 કરોડ ઇન્ટુ કરોડ એટલા પલ્લો પંપ પસાર થાય ત્યારે 1 સાગરો પંપ થાય, અને આવા 33 સાગરો પંપ, આટલું આયુષ્ય ભગવાનનું ત્યાં 18મા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવ પછીનું 19મા ભવમાં 7મી નરકનું 33 સાગરો પંપનું આયુષ્ય, બોલો 100 વર્ષે આપણને વધારે લાગે છે. આ 33 સાગરો પંપ, અને હંમેશા નિયમ એ છે સુખમાં દિવસ જલ્દી પસાર થઈ જાય, દુઃખની અંદર દિવસ જલ્દી પસાર ન થાય, સુખમાં વર્ષ દિવસ જેવડું લાગે, દુઃખમાં દિવસ વર્ષ જેવડો લાગે, એ પરિસ્થિતિ હોય, નરકમાં તો સતત 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 સહન જ કરવાનું, જરા પણ આરામ નહીં, અને ક્ષમતાપૂર્વક પણ ભગવાનનો આત્મા ત્યાં પણ બધું સહન કરીને હવે 7મી નરકમાંથી મનુષ્યમાં અવાય નહીં. નિયમ છે કે 7મી નરકના જીવો તિર્યંચ ગતિમાં જ જાય, એના સિવાય બીજે ક્યાંય ન જાય, અને તિર્યંચમાં પણ ગર્ભ જ તિર્યંચ, સંગની પંચેન્દ્રિય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને પર્યાપ્ત જીવ એની અંદર જ ઉત્પન્ન થાય. એટલે ભગવાનનો જીવ 20મા ભવમાં સિંહ તરીકે ત્યાંથી આવે. હવે સિંહ એટલે આમ પણ ક્રૂર પ્રાણી, એની ક્રૂરતાના કારણે પાછા મરીને ચોથી નરકની અંદર ગયા. એટલે 21મા ભવમાં ભગવાનના આત્માને ચોથી નરકમાં જવું પડ્યું. બસ એ ચોથી નરકમાંથી બહાર નીકળ્યા પછી વળી પાછો મનુષ્ય જન્મ, ચારિત્ર આદિની પણ પ્રાપ્તિ થઈ, પરમાત્માનું શાસન પણ મળ્યું, એમ કાળક્રમે તેઓ ચક્રવર્તી પણ થયા. એટલે આ ગર્ભ ત્રીજા ભવની અંદર મરીચીના ભવમાં એમને પગ પછાડીને ગર્ભ કરેલો, જ્યારે ભરત મહારાજા એને પ્રદક્ષિણા આપી રહ્યા છે, પોતાનો પુત્ર, નવી વંતુ ત્રિદંડિક વેશ નમુ ભક્તિએ વીર જિનેશ, એમ કરીને 3 પ્રદક્ષિણા આપે છે, અને ત્યારે અહંકારથી મરીચી પગ પછાડે છે, મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતાજી પ્રથમ ચક્રવર્તી, અને હું પહેલો વાસુદેવ, મારે 3 પદવીની છાપ, અને હું ચક્રવર્તી પણ થઈશ, તીર્થંકર પણ થઈશ, મારું કુળ કેટલું ઉત્તમ છે. બસ આ કુળનો ગર્વ એ પણ કર્યો, અને કુળના ગર્વના કારણે નીચ ગોત્ર નામનું કર્મ ભગવાનના જીવે ઉપાર્જન કર્યું, અને એ કર્મ ભોગવાતું ભોગવાતું બાકી રહ્યું તો છેલ્લા ભવમાં પણ ભગવાનને 82 દિવસ સુધી દેવાનંદાની કુક્ષીમાં રહેવું પડ્યું. બોલો તીર્થંકર તરીકેના ભવમાં પણ કર્મ ભોગવવાનું બાકી હતું તો કર્મ સત્તાએ એમને દેવાનંદાની કુક્ષીની અંદર મોકલી દીધા. ભલે એ દેવાનંદાનું કારણ જુદું હતું, દેવાનંદાને ત્રિષ્ણા, પૂર્વજન્મની અંદર દેરાણી જેઠાણી હતા, અને આ દેવાનંદાએ ત્રિશલાનો રત્નનો ડાબલો ચોરેલો, અને એના કારણે જે કર્મ એને ઉપાર્જન કરેલું એથી એનું તીર્થંકર રત્ન ત્રિશલાએ હરી લીધું. જે દેવાનંદાની કુક્ષીમાં હતું એ એટલે બધું નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે, જે કંઈ પણ સારું નરસું જે મળી રહ્યું છે એ બધું જ આપણા પોતાના કરેલા કર્મના કારણે પ્રાપ્ત થઈ રહ્યું છે. એટલે ક્યાંય ખેદ કરવા જેવો નથી, ક્યાંય આનંદ પામવા જેવો પણ નથી, કારણ કે પુણ્યના ઉદયથી મળી ગયું તો પણ એ પણ કાયમ ટકવાનું નથી, કારણ કે પુણ્ય ક્યારે ખતમ થઈ જશે કઈ ખબર નથી. આશારામ બાપુ લોકો કેટલા પૂજતા હતા એને, આખી દુનિયા એની પાછળ ગાંડી બની હતી, અને એ જ આશારામ બાપુ આજે જેલમાં છે. કેમ?
જ્યારે પુણ્ય પરવારે ત્યારે કર્મ સત્તા ગમે ત્યાં ધકેલી દે, એટલે અહીં ત્યારે પણ પુણ્યનો ઉદય છે તેવા સમયે વિચારવાનું કે અત્યારે અનુકૂળતા મળી છે તો વધારે ને વધારે હું ધર્મની આરાધના કરી. જો અનુકૂળતામાં કર્યો નહીં તો પછી પુણ્ય તો ભોગવાઈને ખલાસ થઈ જશે અને પછી પાપ કર્મના ઉદય વખતે જીવને દુઃખી થવાનો વખત આવશે. એના કરતા પુણ્યના ઉદય કાળે જો ધર્મ કરેલો હશે તો એ જ ધર્મ પાપના ઉદય કાળે આત્માને બચાવી લેશે, એ જ ધર્મ પાપના ઉદય કાળે આત્માને સમતામાં રાખશે અને એ પાપ કર્મ ભોગવાઈને ખલાસ થઈ જશે, નવું પાપ કર્મ ઉપાર્જન નહીં થાય. એટલે આનંદજી મહારાજા કહે છે અવસર બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં આવે. વારંવાર અવસર આપણને પ્રાપ્ત થતો નથી, બોલો સુકૃતના અવસરો ભાગ્યે જ મળતા હોય છે અને જ્યારે મળે છે તેવા સમયે દિલ ખોલીને એનો લાભ લઈ લેવાનો હોય છે. તેવા સમયે આપણે આપણી ભવિષ્યની ચિંતા બહુ કરવાની જરૂર નથી. સમ્યક દર્શન જ્યારે આત્માના હોય ત્યારે તે આવતી કાલનો પણ વિચાર ન કરે. આપણે તો આવતે કાલનો નહીં આવતા ભવનો વિચાર કરતા થઈ ગયા છીએ. આવતા ભવનો વિચાર ભલે થાય પણ આવતા ભવના વિચાર કરતા પણ મોક્ષનો વિચાર હોવો જોઈએ. માત્ર તમે આવતા બે ચાર ભવોનો જ વિચાર કરો તો એનાથી એ કાંઈ ઠેકાણું નથી પડવાનું. એ બે ચાર ભવના વિચારથી બહુ તમારો ધર્મ એ બે ચાર ભવને નજર સામે રાખીને થશે. એના બદલે આપણો ધર્મ મોક્ષને નજર સામે રાખીને કરવાનું છે. એના દ્વારા આપણે જલ્દી મોક્ષમાં પહોંચવું છે તો ઉલ્લાસપૂર્વક સંઘની અંદર સેન્ટરની અંદર તમને જે જે અવસર દાનના પ્રાપ્ત થાય, પછી એ સાધર્મિક ભવનનો હોય, સાધારણનો હોય, જે પણ હોય, તો તેવા સમયે મન મૂકીને દિલથી એની અંદર આપવાનું હોય છે. કારણ કે એ અવસર નહીં થતો એ જે ચિંતા છે એ ચિંતા એ જ દુર્ધ્યાન છે, એ જ આર્ત ધ્યાન છે. એના દ્વારા જીવ કર્મનું ઉપાર્જન કરે છે. એટલે જ્યારે અવસર આવે અને આપણી પાસે વ્યવસ્થા હોય તો પછી ત્યાં ક્યાંય વિચાર કરવાનો રહેતો નથી, અને કદાચ આપણી પાસે વ્યવસ્થા નથી તો પણ દલાલી કરવાની, બીજા કોઈને સમજાવવાનું કે ભાઈ આ કરવા યોગ્ય છે, મારી તો આટલી શક્તિ નથી, જેટલી શક્તિ હતી એટલી મેં લાભ લીધો, પણ હવે આનાથી વધારે હું ખર્ચી શકું એમ નથી તો તું લાભ લે. કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળની પજાયો, બોલો મહાત્મા સંયમ જીવનનું સુંદર પાલન કરી રહ્યા છે, ગોચરી ઓરવા ગયા છે અને તેવા સમયે કઠિયારો મહાત્માને ગોચરી ઓરાવી રહ્યો છે. હરણ એક દિશામાં ઊભું ઊભું એની અનુમોદના કરી રહ્યું છે અને ત્રણેયનો કાળ ધર્મ એકી સાથે છે અને એકી સાથે કાળ ધર્મ પામીને ત્રણેય પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. બોલો પશુ પણ પાંચમા દેવલોકમાં, ઓરાવનાર પણ પાંચમા દેવલોકમાં અને ચારિત્રનું પાલન કરનાર પણ પાંચમા દેવલોકમાં. કેમ? કરણ, આ સાધુ મહાત્મા કરણ, કઠિયારો કરાવણ અને હરણ અનુમોદના, એટલે એ ત્રણેયનો એક સરખો લાભ પ્રાપ્ત થાય. જો એની સાથે ભાવો સંલગ્ન બને તો, એટલે આપણે ત્યાં શું કર્યું કે માત્ર સુકૃત અનુમોદના નહીં પણ એના પહેલા એક લાઈનમાં એમને કહી દીધું સંવિગ્ગો જહા શક્તિએ સેવેમી સુકરણ. સંવિગ્ગો શબ્દ મૂક્યો એટલે સંવિગ્ન થયેલો, ભીનો થયેલો, દુષ્કૃત ગ્રહા કરવાના કારણે હવે મારો આત્મા એટલો બધો કોમળ બની ગયો છે કે હવે કોમળ બન્યા પછી શક્તિ મુજબ હું સુકૃતને સેવું છું અને જ્યાં મારી શક્તિ નથી અને બીજા લોકો સુકૃત કરી રહ્યા છે એની અનુમોદના કરું છું. એટલે અનુમોદનાનો નંબર બીજો છે. પહેલા નંબરની અંદર આપણી શક્તિ પ્રમાણેનું આપણે સુકૃત કરવાનું છે અને શક્તિ પ્રમાણેનું સુકૃત કર્યા પછી બીજાની પાસે કરાવવાનું અને એની અનુમોદના કરવાની છે. તો આ રીતે અહીં પરમાત્માએ ત્રીજા ભાવની અંદર આ જે કુળ મત કર્યો એ કુળ મતના કારણે આ મોટું નુકસાન થયું. કોઈ પણ પ્રકારનો અહંકાર જ્યારે જીવમાં આવી જાય છે ત્યારે તે વસ્તુ બીજા ભાવોની અંદર કર્મસત્તા આપતી નથી અને કદાચ આપે છે તો ન્યૂનપણે આપે છે. માસ્તુસ મુનિ પૂર્વજન્મની અંદર અહંકાર જ્ઞાનનો કર્યો હતો, સંયમ જીવન ખૂબ સરસ રીતે પાડી રહ્યા હતા
બંને ભાઈઓએ ચારિત્ર ગ્રહણ કરેલું, પણ એક ભાઈ બહુ વિદ્વાન હતા નહીં, એટલે સમયસર ગોત્રી વાપરી લે, સમયસર એમનો સંથારો પણ થઈ જાય. અને આ મહાત્મા ગોત્રી વાપરવા બેસે ત્યારે પણ કોઈ મહાત્મા પૂછવા આવે, ભાઈ આનું શું થાય, આનું શું થાય, આનું શું થાય. અને શયન કરવા જાય ત્યારે પણ એને કોઈ ને કોઈ પ્રકારના પ્રશ્નો પૂછ્યા જ કરે. એટલે એક વખતે મનમાં એવો વિચાર આવી ગયો કે આ ભણ્યા એટલે તકલીફ થઈ, ન ભણ્યા હોત તો અમારા ભાઈની જેમ હું પણ શાંતિથી ગોચરીએ વાપરી શકત ને શયન પણ કરી શકત. બસ આ અભિમાન જ્ઞાનનું પાછળથી જે અહંકાર આવ્યો અને એના તરફનો જે આ દુર્ભાવ હતો, કર્મ એવું બંધાયું કે મા રૂસ મા તુસ. બસ આટલું ગુરુ ભગવંતે એને કંઠસ્થ કરવા માટે આપેલા, 12 વર્ષ સુધી મહેનત કરી અને તો પણ આટલું પણ યાદ રાખી શક્યા નહીં. કેમ? કારણ કે જ્ઞાન એનો દોષ સેવેલો એના કારણે તે થયું. એટલે કોઈ પણ પ્રકારનો અહંકાર, ધનનો અહંકાર બીજા જન્મમાં ધન નથી આપતો, રૂપનો ગર્વ બીજા ભાવમાં રૂપ નથી આપતો. સનત કુમાર ચક્રવર્તી રૂપનો ગર્વ કર્યો, ઇન્દ્ર મહારાજા પણ દેવલોકની અંદર પ્રશંસા કરી રહ્યા છે કે આપણા કરતા પણ અદ્ભુત રૂપ આ સનત કુમાર ચક્રવર્તીનું છે. ત્યારે એ દેવોના અમુક દેવો જે મિથ્યા દ્રષ્ટિ દેવો હોય એના મનમાં વિચાર આવ્યો કે દેવ કરતા માનવનું રૂપ વધારે કેવી રીતે હોય, હું જાઉં. અને બે દેવો આવ્યા, આવીને એના નિવાસ સ્થાને પહોંચ્યા. ત્યાં એ સ્નાન કરીને બહાર નીકળેલા હતા અને તે સમયે એ દ્રષ્ટિ કરીને આભા થઈ ગયા, આવું અદ્ભુત રૂપ મનુષ્યનું. અને ત્યાં સનત કુમાર ચક્રવર્તી અહંકારથી બોલ્યા, ભાઈ રૂપ જોવું હોય તો હું જ્યારે તૈયાર થઈને રાજસભામાં જતો હોઉં ત્યારે આવજો, હજુ તો હું બાથરૂમમાંથી બહાર નીકળ્યો છું, વસ્ત્રોને અલંકારો પરિધાન કરવાના બાકી છે, પછી તમે અહીં તને આવો. અને થોડી વાર પછી તૈયાર થઈને બહાર નીકળે છે અને દેવો આવ્યા અને જોઈને થૂંકે છે. સનત કુમાર ચક્રવર્તીને ખ્યાલ આવી ગયો કે આ શરીરની અંદર 16 મહારોગો ઉત્પન્ન થઈ ગયા છે. બોલો, આ ગર્ભથી તાત્કાલિક નુકસાન, તરત આ શરીરમાં 16 મહારોગો ઉત્પન્ન થઈ ગયા. ચારિત્ર સ્વીકારી લીધું, કારણ કે ચારિત્ર વિના આત્મકલ્યાણ નથી. ચારિત્ર લીધા પછી સાધના એટલી જબરજસ્ત કરી કે માત્ર થૂં કંઈ લગાડે તો પણ નિરોગી થઈ જવાય, આવા પ્રકારની લબ્ધિઓ એમને પ્રાપ્ત થઈ, જેને તમે સંતિ કર્મમાં બોલો છો સબ્બો સહી પત્તાણમ સર્વૌષધિ. સર્વૌષધિ એટલે વિષ્ટા પણ ઔષધિ રૂપ થાય, મૂત્ર પણ ઔષધિ રૂપે થાય, શરીરનો પરસેવો પણ ઔષધિ રૂપે થાય, આંખનો જે પીઓ એ પણ ઔષધિ રૂપે થાય, કાનનો મેલ એ પણ ઔષધિ રૂપે થાય. બોલો, આવી લબ્ધિ એમને પ્રાપ્ત થઈ તો પણ નિરોગી થવા માટે એ લબ્ધિનો ઉપયોગ કર્યો નહીં, કારણ કે દેહ દુઃખમ મહાફલમ, જેટલું શરીરને કષ્ટ વધારે પડશે એટલી કર્મની નિર્જરા વધારે થશે એમ સમજીને ક્ષમતાપૂર્વક સહન કરે. એટલે આ રીતે કોઈ પણ પ્રકારનો ગર્વ આપણને થઈ જાય, અહંકાર થઈ જાય, ત્યાં સાવધ બની જવાનું છે. ભાઈ પહેલા નંબરમાં તો ક્યાંય અહંકાર કરવા જેવો જ નથી, મનને એ રીતે સમજાવવાનું. મને જ્ઞાનનું અભિમાન આવે છે તો મારે એ વિચારવાનું છે, ભાઈ તીર્થંકરનું જ્ઞાન કેટલું, ગણધરોનું જ્ઞાન કેટલું, પૂર્વધરોનું જ્ઞાન કેટલું, વિશિષ્ટ કોટિના આચાર્ય ભગવંતોનું જ્ઞાન કેટલું, એની પાસે આપણી પાસે તો બિંદુ જેટલું નથી. આપણને શા માટે અહંકાર આવવો જોઈએ? સુકૃત કરીને અહંકાર આવે છે તો વસ્તુપાલ, તેજપાલ, ભામાશા, દ્રણાશા, જગણુશા એ બધાને યાદ કરવાના અને વિચારવાનું કે એમનું જે સુકૃત છે એની અપેક્ષાએ મારું સુકૃત તો એક ચરણની રજ જેટલું પણ નથી. એટલે દરેક જગ્યાએ પૂર્વ પુરુષ સિંહે પ્યો, આપણાથી ઉત્તમ પુરુષો જે થઈ ગયા એનું સ્મરણ તે બાબતમાં કરવાનું કે જેથી કરીને આપણું કરેલું મોટું પણ સુકૃત આપણને રાઈના દાણા જેટલું લાગશે. એટલે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ ચેતન જ્ઞાન અજવાળીએ એ સજ્જાઈની અંદર કહે છે, થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મન આણરે, દોષ લવ પણ નિજ દેખતા નિર્ગુણ નિજાત્મા જાણે.
એટલે બીજાનો રાઈના દાણા જેટલો ગુણ દેખાય તો એને પર્વત જેટલો મોટો કરીને જોવાનો છે, અને આપણો પર્વત જેટલો મોટો ગુણ પણ રાઈના દાણા જેટલો જોવાનો છે. આપણો પર્વત જેટલો રાઈના દાણા જેટલો નાનો દોષ પર્વત જેટલો મોટો જોવાનો છે, અને બીજાનો પર્વત જેટલા મોટા દોષને પણ રાઈના દાણા જેટલો જોવાનો છે. બોલો, આપણે તો શીર્ષાસન કરી દીધું છે, શીર્ષાસન થઈ ગયું છે ને. જે પણ આપણે કર્યું હોય થોડું અને બતાવીએ છીએ ઘણું, તો એ તો કેવું કર્મનું ઉપાર્જન થાય. બસ આ કર્મ આત્માને આ જ રીતે ચોંટે છે, અને આ તો માનવ જન્મ બધી રીતની સમજ જે ભાવમાં પ્રાપ્ત થઈ છે એ ભાવમાં પણ આપણને જો અહંકાર આદિ દોષો સતાવતા હોય તો બીજા જન્મમાં તો આપણી હાલત શું થશે? ત્યાં તો આપણે કઈ ખબર જ નહીં હોય, જાણતા જ નહીં હોઈએ, તો ત્યાં તો કષાયો ભરપૂર પ્રમાણમાં થશે. એટલે અહીં કંટ્રોલ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, બસ આ ગુણોને વધારે ને વધારે કેળવવાનો પુરુષાર્થ કરવાનો. કારણ કે આપણે ઉચિત ધર્મ આપણા જીવનમાં થયો છે કે નહીં એની પારાશીશી આ છે, કે ધર્મ કર્યા પછી આપણામાં ક્ષમા વધી કે ઘટી, નમ્રતા વધી કે ઘટી, સરળતા વધી કે ઘટી, સંતોષ વધ્યો કે ઘટ્યો. જો આ બધું વધ્યું તો પછી આપણે સાચા માર્ગ ઉપર છીએ, અને આ ગુણો જો ઓછા થયા તો આપણે માત્ર ધર્મ ક્રિયા કરી છે, ધર્મ નથી કર્યો. એટલે ક્રિયા કરીને રાજી નથી થવાનું, ક્રિયામાં પ્રાણ પૂરીને રાજી થવાનું છે. ક્રિયામાં પ્રાણ પૂરીને આ બધા આપણા ક્રોધાદી કષાયોને ઘટાડવાના છે, ક્ષમા આદિ ગુણો એને વિકસાવવાના છે. એટલે પરમાત્માના આત્માએ પણ આ રીતે બધું સહન કરીને હવે ગુણ વિકસાવવાના ભવો એની શરૂઆત થાય છે, અને ત્યાં હવે એ સમજ બરાબર પાકી થઈ ગઈ છે. એટલે એ ગુણનો વિસ્તાર કરતા કરતા છેક 25માં નંદન મુનિના ભાવમાં આવ્યા, એના પહેલા તે 23માં ભાવમાં ચક્રવર્તી પણ થઈ ગયા. ચક્રવર્તી થઈને એ ચારિત્ર ગ્રહણ કર્યા પછી દેવલોકમાં ગયા, ત્યાંથી 25માં નંદન મુનિના ભાવમાં તીર્થંકર નામ કર્મ નિકાચિત. કારણ કે તીર્થંકર નામ કર્મ માટે નિયમ એવો છે કે પૂર્વના ત્રીજા ભાવમાં નિકાચિત થાય, અને નિકાચિત થયા પછી ત્રીજા ભવે તે તીર્થંકર થાય. એટલે ભલે ત્રીજા ભાવમાં પણ ખબર પડી ગઈ હતી, કેવલી ભગવંતે કહ્યું હતું, પરમાત્મા ઋષભદેવે કહ્યું હતું, એટલે ખબર છે કે આ તીર્થંકર નો આત્મા છે. આજે પણ આપણને ખબર છે કે આવતી 24માં કયા 24 આત્માઓ અહીં તીર્થંકર સ્વરૂપે આવવાના છે એને આજે પણ આપણે જાણીએ છીએ. આજે પણ એની પ્રતિમા ભરાવીને પણ આપણે એની પૂજા કરીએ છીએ. ઉદયપુરની અંદર પદ્મનાભ સ્વામીનું જિનાલય છે, જે આવતી 24ની અંદર પ્રથમ તીર્થંકર બનવાના છે, તો એના જિનાલયો એ પણ અત્યારે હોઈ શકે અને બનાવી પણ શકાય. એટલે એ રીતે ગુણનો વિકાસ સતત કર્યા કરવાનો છે. કારણ કે તીર્થંકર બનવા માટે જીવની યોગ્યતા સૌથી વધારે જોઈએ. એક અવસર પીઢી કે ઉત્સર પીઢી કાળમાં માત્ર 24 જ આત્માઓને એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય કે તેઓ તીર્થંકર થઈને મોક્ષે જાય. બધાને આ મોકો મળતો નથી, લાભ મળતો નથી. એટલે આ મરીચીનો જીવ, એટલે ભગવાન ઋષભ માલી સ્વામીનો જીવ 25માં નંદન મુનિના ભાવમાં આવીને માએ ચારિત્ર ગ્રહણ કરે છે, અને ચારિત્ર ગ્રહણ કર્યા પછીને એનો અભિગ્રહ છેક સુધી માસક સમણના પારણે માસક સમણ કરવાનું. બોલો, એ વખતનું તો આયુષ્ય કેટલું મોટું, એટલા મોટા આયુષ્ય દરમિયાન માસક સમણ કેટલા થયા? 11,80,645 આટલા માસક સમણ. એટલે આપણને તો એક માસક સમણ થઈ ગયું એટલે સંતોષ થઈ ગયો, ભાઈ મેં મારી લાઈફની અંદર મારું એક માસક સમણ થઈ ગયું, એક વર્ષી તપ થઈ ગયો, એક આ 24 છઠ કરીને મારી 7 યાત્રા થઈ ગઈ, 3 ઉદ્ધાન થઈ ગયા, આપણને ત્યાં સંતોષ થઈ જાય છે. ધર્મમાં ક્યારે સંતોષ અનુભવવાનો નથી. ધર્મ જેટલો પણ કરીએ એટલો આપણને ઓછો જ લાગવો જોઈએ, પણ આપણી નબળાઈ એ છે કે ચાલશે શબ્દ આપણે માત્ર ધર્મની બાબતમાં જ વાપરીએ છીએ, બાકી ક્યાંય નહીં. પ્રતિક્રમણ નહીં થાય તો ચાલશે, સામાયિક નહીં થાય તો ચાલશે, ભગવાનની પૂજા નહીં થાય તો ચાલશે, દાન નહીં અપાય તો ચાલશે, બોલો ઓફિસે નહીં જવાય તો ચાલશે નહીં, ત્યાં જવું જ પડે. એટલે આપણી કેટલી નબળાઈ છે,
કે જે આપણા આત્માના માટે હિતકારી છે ત્યાં આપણે ચાલશે શબ્દનો ઉપયોગ કરીએ છીએ, અને જે આપણા આત્માનું સંસાર પરિભ્રમણ વધારવાનું છે ત્યાં રસપૂર્વક આનંદપૂર્વક મજેથી ત્યાં જઈએ છીએ, એટલે સજા વધારે થાય છે. જેટલી જીવો સંસારમાં વધારે મજા કરે એટલી એને સજા વધારે ભોગવવી પડે. મજા જો કરવી જ હોય તો ધર્મમાં મજા લૂંટવાની નહીં, દાન શીલ તપ અને ભાવ એમાં મજા લૂંટવાની, એ મજા આપણી સજાને ઘટાડે છે. પણ નાયગરાનો દોત જોઈને મજા આવી તો કરી શકતા એ સજા એવી કરશે કે આપણને જ અપકાયના જીવ તરીકે ધકેલી જશે. એટલે સંસારની અંદર બસ મારે તમારા ઓલા મજાનો ફ્યુઝ સંસારની બાબતમાંથી ઉડાડી દેવો છે. બસ આટલું પણ થઈ ગયું તો પણ ઘણું કામ થઈ ગયું. તમે એમ કહેશો ભાઈ તો ભાઈ સંસારમાં રહેવાનું શા માટે, જો મજા જ નથી કરવાની તો રહેવાનું શા માટે. જો રહ્યા છીએ તો આપણો ગુનો છે, પણ હવે આપણાથી આ છોડીને દીક્ષા લઈ શકાય એમ નથી. એટલે મનમાં ભાવના ભાવવાની કે આ મારો જન્મ એ તો નકામો ચાલ્યો ગયો, પણ હવે પછી જે આવો જન્મ પ્રાપ્ત થાય તે નકામો ન જાય અને ચારિત્ર ધર્મ એ મને પ્રાપ્ત થાય એ ભાવનામાં સતત રમ્યા કરવાની, તો પછી બીજા જન્મમાં ચારિત્રની પ્રાપ્તિ થશે. જેમ લાઈટમાં તમે ફ્યુઝ ઉડાડી દો એટલે પછી એ કઈ કામ ન કરે, બસ એમ અહીં કર્મ બંધ એને જો તમારે ઘટાડવો હોય તો સંસારની દરેક બાબતમાંથી મજાને ઉડાડી દેવાની. મજા શબ્દ ક્યાંય સંસારમાં હોવો ન જોઈએ. હા બહુ મજા આવી ગઈ, આ રેસ્ટોરન્ટની અંદર ગયા હતા જઈન સારું ખાવાનું મળી ગયું, બસ આ અહીંયા મજા જ્યાં આવી ત્યાં સજા વધારે થવાની છે. એટલે ક્યારેય પણ કોઈ જગ્યાએ ફરવા ગયા તો એ મજાનું વર્ણન કોઈની પાસે કરવાનું નહીં. જો એનું વર્ણન કરવા ગયા અને એ જીવને ત્યાં ફરવા જવાનું મન થયું અને જશે અને જે કર્મો બાંધશે એ બધામાં ભાગીદાર આપણે થયા, કારણ કે આપણે એને જવા માટે ઉશ્કેર્યો. આપણે વર્ણન એવું કર્યું કે સામેના માણસને એમ થયું નહીં નહીં એક વખત તો જીવનમાં સ્વિટરલેન્ડ જવું જ જોઈએ, એક વખત તો યુરોપ જવું જ જોઈએ, આ રીતે ફરવા માટે જવું જ જોઈએ, અને ત્યાં જઈને જેટલા પણ પાપ કર્મો કરે બધાની સજા એને તો મળે પણ આપણને પણ મળે, કારણ કે આપણે દલાલી કરી છે. દલાલી કરવી હોય તો દાન શીલ તપ ભાવ ત્યાં દલાલી કરવાની છે. એટલે સંસારમાં કોઈ જગ્યાએ મજા લૂંટવાની નહીં. સંસારમાં બેઠા છીએ, પ્રવૃત્તિ કરવી પડે, દીકરા દીકરીની સાથે પણ કદાચ રહેવું પડે, એની સાથે કદાચ ક્યાંય જવું પણ પડ્યું રેસ્ટોરન્ટ આદિની અંદર, તો પણ આપણા મનની અંદર મજાનો પરિણામ ન હોવો જોઈએ. એ મન એનાથી ઉદ્વિગ્ન હોવું જોઈએ. પરિવાર લઈને બેઠો છું એટલે એને ખુશ રાખવા માટે મારે જવું પડે છે, પણ અંદરથી આનંદ ન હોવો જોઈએ. જો આટલું પણ થઈ ગયું તો પણ નવા કર્મબંધથી ઘણું બચી જવાશે. અહીં ભગવાન મહાવીરના જીવને 25મા ભવમાં આટલો મોટો તપ કરવો પડ્યો, એનું કારણ શું? ભલે થઈ ગયો તપ, પણ આટલો તપ કરવાનું કારણ શું? ભાઈ કર્મ, જે અમુક પ્રકારના કર્મ એ તપ કર્યા વિના કદાપી દૂર થતા નથી. આજે કેટલાક લોકો એમ કહે ભાઈ શરીરને કષ્ટ શાના માટે આપવાનું, ભાઈ ભાવ સેવી લો એટલે ભાવથી કામ થઈ ગયું. મન ચંગા તો કથરોટ મેં ગંગા, ઘણા લોકો બોલે છે ને આજે, ભાઈ આપણું મન શુદ્ધ છે એટલે દેરાસર જવાની આપણે કઈ જરૂર નથી, ઘરે બેઠા બેઠા ભગવાનનું ધ્યાન ધરશું અને આપણું કામ થઈ જશે. મારે તમને એમ કેવું છે ભાવનું મહત્વ ચોક્કસ છે, પણ એ ભાવને તમે ઊંધી રીતે ન મૂલવો. ભાવને જો તમારે મૂલવવો જ હોય, જો તમે આવું બોલતા હો તો પછી તમે એક વખતે અખતરો એવો કરો કે જમવા માટે તમારી આખી થાળી પીરસાઈ ગઈ છે, બે હાથ જોડી અને પછી એ રસગુલ્લા મારા પેટમાં જા એટલે તમારું પેટ ભરાઈ જશે. આ જે પણ ખાવાની વસ્તુઓ છે એ બધી ભાવથી ખાઈ લો, પણ અંદર કાંઈ નાખવાની જરૂર નથી. તમે ભાવ કરો તમારું પેટ ભરાઈ જશે. તમે દરરોજ આવો અનુભવ તો કરો કેટલા દિવસ ચાલે છે, જુઓ તો ખરા, માસક સમણ પણ પૂરું થાય છે કે નહીં, અટકાઈ પણ પૂરી થાય છે કે નહીં એ તો જુઓ.
એટલે આપણે ભાવને ખોટી જગ્યાએ લગાવી દે છે. જે ભાવ જે છે એ અહીં આપણે એ નિમિત્ત જોઈએ. પરમાત્મા એક એવું નિમિત્ત કારણ છે કે એને જોતાની સાથે સહજ રીતે ભાવની ઉર્મીઓ ઉછળે છે. એના દ્વારા જે ભક્તિનો પરિણામ એ જ આત્માને સમ્યક દર્શન આદિ ગુણો તરફ ખેંચીને લઈ જાય છે. એટલે ભાવ એ અહીં ધર્મની અંદર ભાવને જોડવાનો છે. પણ અહીં દ્રવ્યને ક્યાંય ઓછો નથી કરવાનો. એ દ્રવ્ય નિમિત્ત કારણ છે. એ નિમિત્ત દ્વારા જ ભાવની ઉત્પત્તિ થવાની શક્યતા છે. પણ તીર્થંકર તરીકેના ભાવમાં પણ ભગવાને આટલો તપ કેમ કર્યો? જો એની જરૂર ન હોત તો હવે ભાઈ મારો તો છેલ્લો ભાવ છે, કેવળ જ્ઞાન થવાનું છે, મોક્ષે જવાનો જ છું. પણ કેવળ જ્ઞાન તો જ થવાનું છે જો ઘાતી કર્મ અતૃટ છે. ઘાતી કર્મ પણ તો જ તૂટવાના છે કે જો તપ વગેરે ધર્મ થાય તો જ તૂટે, એના વિના ન તૂટે. આજે કેટલોક વર્ગ એવો છે કે ભાઈ શરીરને તકલીફ નહીં આપવાની, એર કન્ડિશન હોલની અંદર બેસીને પ્રવચનો સાંભળવાના, મનની અંદર બસ સારા વિચારો રાખવાના, એટલે આપણું કામ થઈ ગયું. એમ નથી થતું. વર્તમાન જન્મમાં કદાચ ભલે આપણે કોઈ એવા કર્મો ન કર્યા હોય, પણ પૂર્વ જન્મોની અંદર કેવા પ્રકારના કર્મો આપણે કરીને આવ્યા છીએ આપણે કોઈ જાણતા નથી. અને એ કર્મો તપ વગેરે કર્યા વિના છૂટા પડવાના નથી, કારણ કે અત્યંત ગાઢપણે એ કર્મો આપણને વળગેલા છે. જો એ ન વળગેલા હોત તો આ કાળમાં આપણો જન્મ જ ન થાય. મહાપુરુષો, કેટલા ઉત્તમ મહાપુરુષો પણ આ કાળમાં આવે છે. એનું કારણ શું? તો કે એનું કારણ એ ભૂલા પડેલા જીવો છે. ભૂલા ક્યાંક વિરાજના થોડી પણ થઈ ગઈ છે, એટલે થોડી વિરાજનાના કારણે આ ક્ષેત્રની અંદર આવા કાળમાં તેઓ આવી જાય છે. અને આવે છે તો જ આપણા ઉપર ઉપકાર થાય છે. એટલે આપણા માટે તો એ ઉપકારનું કારણ છે, પણ એ આત્માની થોડી પણ વિરાધના એ જીવને આ રીતે ખોટી જગ્યાએ જન્મ આપી દે છે. એટલે આપણે પણ અહીં ભગવાનના 25મા ભવને આ યાદ રાખવાનું છે કે ભગવાનનો જીવ એને પણ આટલા આટલા માસક સમાન, અને આટલા માસક સમાન થવા છતાંય બધા કર્મો ખપ્યા નથી. એટલે આટલી વખત મહિનાના ઉપવાસ, અને એ પણ સમતા પૂર્વકના, કારણ કે આ તપ ચારિત્ર પછીનો છે, અને ચારિત્ર પણ સમ્યક દર્શન સાથેનું ચારિત્ર છે. એમને એમ ચારિત્ર નથી, દ્રવ્ય ચારિત્ર નથી. 25મા નંદન મુનિના ભવનું ભાવ ચારિત્ર છે, અને ભાવ ચારિત્રની અંદર આટલો મોટો તપ, એની અંદર પ્રચંડ કર્મ નિદ્રા થાય તો પણ ઘણા બધા કર્મો હજુ એમના બાકી છે. હજુ એમને કેવળ જ્ઞાન ત્યાં પ્રાપ્ત નથી થતું. એ પણ ત્યાંથી વળી પાછા 10મા દેવલોકની અંદર પહોંચે છે. પાર્થના ભગવાનનો જીવ પણ 10મા દેવલોકમાંથી આવ્યો. ભગવાન મહાવીર સ્વામીનો જીવ પણ 10મા દેવલોકમાંથી આવ્યો. પાર્થના ભગવાનના જીવે 10મા દેવલોકની અંદર વિમળનાથ ભગવાનથી નેમિનાથ ભગવાન સુધીના 10 તીર્થંકર પરમાત્મા એક ક્ષેત્રના, આવા 10 ક્ષેત્રના 10 ભગવાન, એટલે 100 ભગવાન, અને 100 ભગવાનના 5 કલ્યાણક એટલે 500 કલ્યાણકોને આગળ રહીને એમને પરમાત્માની ભક્તિ કરી, એના કારણે ઉત્કૃષ્ટ કક્ષાનું આદે નામ કર્મ બન્યું. એટલે આજે આપણે એને પુરુષાદાનીય પાર્થનાથ તરીકે ઓળખીએ છીએ, અને ભગવાન મહાવીરના શાસનમાં હોવા છતાંય વધારે આરાધના પાર્થનાથ ભગવાનની કરીએ છીએ. અઠ્ઠમ પણ પાર્થનાથ ભગવાનના થાય છે, અને 108 પાર્થનાથની યાત્રાએ લોકો જાય છે. 108 મહાવીરની યાત્રાએ કોઈ જતું નથી, પાર્થનાથની યાત્રાએ જાય છે. કેમ? તો કે એનું પુણ્ય પ્રચંડ પુણ્ય હતું. એમ ભગવાન મહાવીરનો જીવ પણ ત્યાંથી 10મા દેવલોકની અંદર આ ચારિત્ર ધર્મના પ્રભાવે તે ત્યાં પહોંચ્યા છે, અને ત્યાંથી અહીં પોતાનું એક જે કુળમત કરેલો, એ કરેલા કુળમતનો જે કર્મ ભોગવવાનું બાકી હતું, થોડું બાકી રહી ગયેલું, એ કર્મ ભોગવવા માટે ભગવાન 10મા દેવલોકમાંથી અષાઢ સુધી 6ની રાત્રિએ ત્યાં માતા દેવાનંદાની કુક્ષીમાં ભગવાન પધાર્યા, કે જે રીતે બ્રાહ્મણીની કુક્ષી, સામાન્ય રીતે તીર્થંકર પરમાત્મા એ ઉત્તમ કુળની અંદર જ આવે, પણ અહીં આ કર્મના પ્રભાવે એમને અહીં આપવું પડ્યું. એટલે કર્મ કોઈને પણ છોડતું નથી. બોલો શ્રેણિક મહારાજા એને આયુષ્ય બાંધી દીધું નરકનું,
त्यार पछी भगवान ना परिचय मा आया सम्यक दर्शन गुण नी प्राप्ति करी भगवान तरफ नी भक्ति एक कक्षाए पूछी के पोते तीर्थंकर नाम कर्म पण उपार्जन कर दीतो पण कर्म सत्ताए तो पण शरम ना राखी भले तमे तीर्थंकर थाओ पण पहला तमारे नरक मा जवू पड़से कारण के ओली हरणी नो शिकार करीने तमे राजी थया था तो एना कारणे हिंसा नु बंदी रौद्र ध्यान मतलब आपणे पण चेतवानुं ए रीते छे के तमारा ग्रांड चिल्ड्रन जे पण गेमो रमी रह्या छे बस एना तरफ तमारे नजर राखवानी छे एनी गेम मोटा भागे कम्प्यूटर उपर जे रमता होय ओली पिस्तोल थी ओने मारता होय ने एवा प्रकारनी गेम पर बस ए हिंसानु बंदी रौद्र ध्यान मां परिणमी शके एना मनना परिणाम ए जमवा पण बेसे एक तो इन्हें खावानू केशो तो ये रमत में आसे तो खावानू मन पर नहीं था जबरदस्ती थी इन्हें बेसार तो पने जम से पने वो ध्यान तो त्याग जैसे ये पैसों थे वो लेश्या आते ही जैसे अने आ लेश्या ना कारने जो आयुष्य नो बंद थाई तो दुर्गति में चला जाऊं पड़े इतने ये आपने आ दृष्टांत की ये कारगी रखवानी थी कि भाई आ भगवान ना आत्मा ने पण कर्म सत्ताए छोड़ियो नथी अने ओछू नहीं 84,000 वर्ष नु नरक नु आयुष्य श्रेणी महाराजा नु आखो ये पांचमो आरो छठो आरो पेलो आरो अने बीजो आरो बत्ता 21,000 वर्ष ना एटले 84,000 वर्ष ए आयुष्य पूर्ण थशे त्यारे त्रीजा आराना 89 पखवाड़िया पसार थया पछी अहीं पद्मनाभ स्वामी तीर्थंकर तरीके एमनो जन्म थशे એટલે કહેવાનો આશય એ છે કે ભગવાન મહાવીર એને પણ કર્મ સત્તાએ છોડ્યા નથી છેલ્લો ભવ છે તો છેલ્લા ભવમાં પણ દેવાનંદાની કુક્ષીમાં ભગવાનને મૂકી દીધા કારણ કે કુળ મત કરેલો એના પ્રભાવે આ સ્થિતિએ પહોંચ્યા એટલે પરમાત્મા હવે માતાના ગર્ભમાં પધાર્યા છે અને નિર્વાણ સુધીની સંક્ષેપમાં વાતો આપણે આવતીકાલે કરીશું તમારો સમય થઈ ગયો છે પરમાત્માની આજ્ઞા વૃત બોલાવી તો મિચ્છામી પચ્ચખાન ચાર ઉપવાસ ત્રણ ઉપવાસ બે ઉપવાસ ઉપવાસ અને